नमस्कार बाळ मित्रों, केम छो? मजा में ज हसो। वाली मित्रों, आपने पण नमस्कार। तमे केम छो? आप सौ मजा में हसो। अत्यारे आ कोरोना जेवी महामारी में आपणे ऑनलाइन ना माध्यम थी घरे रहीने तमे भणी रह्या छो, तो आजे आपणे आ एपिसोड में गुजराती विषय में केटलाक मूळाक्षरोनो परिचय करवानो छे। वातचीत ज्यारे बाळको करे छे त्यारे ए मूळाक्षरोनो तो उपयोग करे ज छे, परंतु जारे लेखन नी वात आवे त्यारे बाळको सारी रीते तेने कदाच ओळखी सकता नथी। तो आजे आपणे आ नवा मूळाक्षरो शीखीशुं, अने ए पण तमने खबर ज हशे के आगळ जे तमे मूळाक्षरो शीखी गया छो, जेवा के नमगज, वरसद, कबच, पड़तण, ए जे मूळाक्षरो शीखी गया छे, तो थोड़े आपणे तेमने पण याद करी लईशुं। तो चालो आजे आपणे नवा मूळाक्षरो शीखीशुं। आजे हूँ तमने केटलाक चित्रों स्क्रीन पर बताऊँ छू, ते तमारे जोवाना छे अने तेने ओळखीने तेनु नाम बोलवानु छे। तो चालो, तैयार छो ने प्रवृत्ति करवा? स्क्रीन पर तमने जे चित्र देखाय छे तेने ते तमे ओळखो ज छो। शुं छे? बोलो बोलो बोलो। हाँ, लसण। शेनु चित्र छे? लसण। तो आ गोळमां जुओ, आ गोळमां जे लख्युं छे ते ल छे। शू लख्युं छे? ल। तो आपणे ज्यारे पण लसण बोलीए छे त्यारे कयो मूळाक्षर पहेलो आवे छे? ल। तो आने आपणे ल थी ओळखीशुं, अने अहीं गोळमां ल लखेलो छे। हवे आ बीजुं चित्र जुओ, तमे शुं देखाय छे? तमे एमने ओळखो ज छो। हा, सरस। कोण छे? टपाली। टपाली तमे बोलो ज छो, तो आपणे जे टपाली बोलीए छे तेमां कयो मूळाक्षर आवे छे? ट। तो ट ने આવી રીતે લખાય। હવે આ નવું ચિત્ર છે, શું દેખાય છે તમને? તમે જોયું છે ને? હા, રોજ સવારે તમારા ઘરે આવે છે ને, શું કહેવાય એને? તમે ઓળખો જ છો, બોલો બોલો। ચકલી। શું છે? ચકલી। તો જ્યારે પણ આપણે ચકલી બોલીએ તો ચકલીમાં જે પહેલો મૂળાક્ષર બોલીએ છે તે છે ચ, અને ચ કઈ રીતે ઓળખાય? તો ચ આવી રીતે લખેલો હોય તેને આપણે ચ ઓળખીશું। જુઓ, અહીં ગોળમાં પણ ચ આપેલો છે, તો જ્યાં પણ તમે આવો મૂળાક્ષર જુઓ તો તમારે એને શું ઓળખવાનું? ચ। તમને શું દેખાય છે? તમે ઓળખો છો ને? શું છે? હા, બોલો, ખલ। સરસ। તો તમે ખલને ઓળખો છો, પણ ખલ શબ્દ જ્યારે લખવાનો હોય છે ત્યારે આવી રીતે લખાય છે। આ ગોળમાં અહીં જો ખ મૂળાક્ષર લખેલો છે, તો આવું જ્યાં લખેલું હશે તેને આપણે ખ તરીકે ઓળખીશું। જુઓ, તમને અહીં કેટલાક મૂળાક્ષર દેખાય છે જે તમે હમણાં જ શીખ્યા છો। તો હવે આપણે તે મૂળાક્ષર પર આંગળી ફેરવવાની છે। જુઓ, હું કેવી રીતે આંગળી ફેરવું છું તે તમારે જોવાનું છે, અને પછી તમારે પણ આંગળી ફેરવવાની છે। આંગળી ફેરવતા જવાનું અને બોલવાનું, તે મૂળાક્ષરનું બોલવાનું છે। લ, લ। તમે પણ બોલજો, હા, મારી સાથે મોટેથી બોલજો, હું સાંભળું છું। લ। હવે આ મૂળાક્ષર જે છે તે રીતે આવી રીતે આંગળી ફેરવવાની, એટલે આપણને મૂળાક્ષરની ઓળખ પાક્કી થઈ જાય। બોલવાનું ટ, ટ। શું બોલશો? ટ। ચાલો હવે આ ચ, ચ। અને આને શું કહીશું આપણે? મોટેથી બોલો। સરસ। ખ। શું બોલીશું? ખ। એટલે તમારે જ્યારે પણ લેખન કરવાનું થાય ત્યારે તમને ઝડપથી આવડી જાય, અને બોલીશું ખ। વાલી મિત્રો, આપ આપના બાળકને નોટમાં આવી રીતે મૂળાક્ષર લખી આપશો જેથી બાળકો તેની પર આંગળી ફેરવી શકે। લ, અને સાથે બોલવાનું છે લ,
આ છે, બોલો જોઈએ, સરસ, ટ, આંગળી ફેરવવાની અને બોલીશું ટ. ચાલો હવે ચ, ચ. અને આને શું કહીશું? તમે ઓળખી ગયા ને, આને કહીશું ખ, ખ. ખ. આજે આપણે જે મૂળાક્ષરો શીખ્યા છે, કયા કયા મૂળાક્ષરો શીખ્યા છે? લ, ટ, ચ અને ખ. તો આ મૂળાક્ષરોથી બનતા શબ્દો હું વાંચું છું, તમારે મારી સાથે બોલવાનું છે. લ, ટ, ચ, ખ. આપણે આ ચાર મૂળાક્ષરો શીખી ગયા ને, તો ચાલો હવે આપણે તે આ મૂળાક્ષરોથી બનતા શબ્દોનું વાંચન કરીએ. તમે પણ મોટેથી બોલજો, હ. ચાલો, આ કયો શબ્દ છે? લ, ખ. એને શું વંચાશે? લ, ખ. ચાલો આ શબ્દ વાંચો તો ઓળખો, તો પહેલો મૂળાક્ષર કયો છે? સરસ, તમે તો ફટાફટ વાંચી કાઢ્યો. ખ, લ. આપણે એક શબ્દ બે વખત બોલીશું. પહેલા આપણે છૂટક બોલીશું, પણ પછી આપણે બંને મૂળાક્ષર ભેગા કરીને સાથે બોલવાનું છે. તો બોલીશું ખલ. કયો શબ્દ છે? ખલ. ચાલો હવે આ શબ્દનો મૂળાક્ષર ઓળખો તો, કયા મૂળાક્ષર છે? હા, સરસ, તમે તો ઓળખી કાઢ્યું ને, ચ. કયો મૂળાક્ષર છે? ચ. તો આપણે તેને શબ્દ વાંચીશું, ચ, ણ. હવે આપણે ભેગું બોલો તો સાથે બોલવાનું છે, ચણ. ચાલો હવે ઓળખો તો મૂળાક્ષર. હા, તમે તો સરસ ફટાફટ ઓળખી કાઢ્યો, ટ. કયો મૂળાક્ષર છે? ટ. તો આપણે આ શબ્દનું વાંચન કરો તો, ટ, બ, ટ, બ. હવે ભેગું બોલો તો, ટબ. શું વાંચીશું આપણે? ટબ. ચાલો હવે શું લખેલું છે? ફટાફટ ઓળખી કાઢ્યો, લસણ. શું છે? લસણ. પાછો લ આવ્યો, લ, ણ, લ, ણ. હવે આપણે ભેગું બોલો તો બંને મૂળાક્ષર સાથે બોલવાના, ફટાફટ બોલવાના, લણ. શું વાંચીશું? લણ. આ શું લખ્યું છે? નખ. શું લખ્યું છે? નખ. ચાલો હવે વાંચો તો, તમે કાનો તો શીખી ગયા છો, તો આ મૂળાક્ષર આજે આપણે શીખ્યા છે, કયો મૂળાક્ષર છે? બોલો બોલો, ચ. તો ચ ને કાનો કર્યો છે, એટલે તેને શું વાંચીશું? ચા. તો કયો શબ્દ બન્યો આપણો? ચા, ખ. આમાં તો આજે આપણે બબ્બે મૂળાક્ષર શીખ્યા, ચ અને ખ. આ બંને મૂળાક્ષર આજે આપણે નવા શીખ્યા, તો આ શબ્દને શું વાંચીશું? ચા, ખ. ચાલો આ કયો શબ્દ છે વાંચો તો. હા, સરસ, ખ, સ, ખ, સ. હવે સાથે બોલો બંને મૂળાક્ષર, ખસ. શું કહેવાશે? ખસ. ચાલો હવે વાંચો તો, ચકલી. શું બોલીશું? ચકલી. તો પહેલો મૂળાક્ષર કયો છે? ચ. ત્રણેય મૂળાક્ષરો સાથે બોલીશું, ચકલી. આ શબ્દને શું વાંચીશું? ચકલી. ચાલો હવે આપણે પ્રથમ મૂળાક્ષર કયો છે? હા, સરસ, ટ. અને છેલ્લો મૂળાક્ષર છે એ પણ આપણે આજે જ શીખ્યા છે, કયો છે? લ. તો હવે આપણે તમારે શબ્દનું વાંચન કરવાનું છે, તો મારી સાથે તમે પણ બોલજો. ટપાલી. શું લખ્યું છે? ટપાલી.
ચાલો હવે કયો મૂળાક્ષર છે ખ ખ ને કાનો કર્યો છે એટલે આપણે શું બોલીશું ખા તો આ શબ્દને શું વાંચીશું ખાલી 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 ચાલો બાળકો તમને વાર્તા સાંભળવી તો ગમે છે ને તો આપણે આજે નવી પ્રવૃત્તિ કરતા પહેલા એક વાર્તા સાંભળીશું બાળ મિત્રો અહીં આપેલા ચિત્રો આધારિત સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે વૈદેહીના દાદાજી નિશાળ છૂટવાનો ઘંટ વાગ્યો બધા છોકરા ઘરે જવા નીકળ્યા વૈદેહી અને મૈત્રીને લેવા એમના દાદાજી આવ્યા હતા આજે દાદાજી સાથે બાગમાં ફરવા જવાનો કાર્યક્રમ હતો વૈદેહી અને મૈત્રી દાદા સાથે બાગમાં આવ્યા સાંજનો સમય હતો બાગમાં ઘણા બાળકો રમતા હતા કેટલાક લપસણી પરથી લપસવાની મજા લેતા હતા તો કેટલાક હિંચકા ખાવા માટે પડાપડી કરતા હતા કેટલાક બાળકો સંતા કુકડી રમતા હતા બાગમાં ઝાડી પાસે ચકલી કાબર વૈયા મેના પોપટ જેવા પક્ષીઓ બેઠા હતા વૈદેહી અને મૈત્રી ઝાડી પાસે પક્ષીઓ જોવા ગયા સંતા કુકડી રમતા બાળકો પણ તેમની સાથે જોડાયા એટલામાં બગીચા પાસેના રોડ પરથી ધમધમાટી બોલાવતો ખટારો પસાર થયો આ શું ખટારાના અવાજથી કાબર મેના પોપટ વૈયા બધા પક્ષી ઉડી ગયા બધા બાળકો નિરાશ થઈ ગયા વૈદેહીએ દાદાને કહ્યું દાદાજી એ બધા પક્ષીઓને પાછા બોલાવો ને દાદાજીએ ગજવામાંથી ચણ કાઢી હર હર અવાજ સાથે ઝાડી પાસે ચણ વેરવાનું શરૂ કર્યું જોત જોતામાં ફરી પાછા કાબર ચકલી પોપટ મેના વૈયા બધા પક્ષીઓ ચણ ચણવા આવ્યા તે જોઈને બધા બાળકોને ખૂબ મજા પડી બાળ મિત્રો તો વાર્તા સાંભળવાની મજા પડી ને તમે જોયું ને કે દાદાજીએ પંખીઓને બોલાવવા જેવા અનાજના દાણા નાખ્યા તેવા જ બધા પક્ષીઓ ફરીથી પાછા આવી ગયા બાળ મિત્રો અહીં ફૂલ પર આધારિત એક સરસ મજાની ચિત્ર વાર્તા આપેલી છે તો ચાલો આપણે પણ તે વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે ફૂલોની સભા એક બગીચાની આ વાત છે આખો દિવસ ઘણા બધા લોકોની અવર જવર પછી અહીં ખૂબ શાંતિ હતી ઠંડો પવન આવતો હતો એવામાં બગીચાના એક ખૂણામાં સૌ ફૂલ ભેગા મળ્યા ગુલાબ કરેણ બારમાસી જાસૂદ ચંપો અને મોગરો ઉપરાંત વિવિધ ફૂલ હાજર હતા આજે બધા ગંભીરતાથી ચર્ચા કરતા હતા ગુલાબ કહે અરે હવે આપણે કઈ કરવું પડશે મોગરો કહે ગુલાબભાઈ આપણે શું વિચારવા ભેગા થયા છીએ ગુલાબ કહે બગીચામાં આવનાર ઘણા છે પણ કઈ બધા આપણી સાર સંભાળ રાખતા નથી જાસૂદ કહે તમારી વાત સાચી બગીચાનો માળી આપણી સંભાળ રાખે છે પણ બગીચામાં આવનાર બધા આપણું જતન કરતા નથી મોગરો ગુલાબને કહે તમારે તો ઠીક છે તમારે ગુલાબની આસપાસ કાંટા છે તેને કોઈ ચૂંટી ન શકે પણ આટલું બોલી મોગરો અટકી ગયો ગુલાબ કહે હા સાચી વાત છે બગીચામાં ફૂલ છોડ તોડવા નહીં
એવું લખેલું જ હોય છે, છતાં ગુલાબ, મોગરો, કરેણ બધાને એ વાતનું દુઃખ હતું કે બગીચામાં આપણે લીધે શોભા હોવા છતાં અહીં આવનાર આપણને જ નુકસાન કરે છે. મોગરાનું ફૂલ વધારે દુઃખી હતું. તે કહે, જે કોઈ આવે છે તે આપણને ચૂંટે છે, હાથમાં રાખી રમે છે અને છેલ્લે ગમે ત્યાં ફેંકીને જાય છે. બધા કહે, હા હા સાચી વાત છે, પણ આપણે શું કરી શકીએ? સભામાં સૌથી વડીલ ગુલાબ કહે, જુઓ આપણે દુખી ન થવાય, આપણે તેમને સમજાવી શકીએ કે તમે ભગવાનના કામમાં અમને વાપરો, પણ ચૂંટીને નુકસાન ન કરો. બધા ભેગા બેસીને પોતાના દુઃખની વાતો કરતા હતા. એટલામાં ઉચિંતો બગીચાનો માળી આવી ગયો. તેના આવવાથી ફૂલોની વાતચીત અટકી ગઈ. બધા ચૂપચાપ ઊભા રહી ગયા. બગીચાનો માળી આસપાસ પડેલો કચરો લઈ જતો રહ્યો. બાળકો, વાર્તા સાંભળવાની મજા પડી ને? આ વાર્તામાં ગુલાબ, કરેણ, બારમાસી, જાસૂદ, ચંપો, મોગરો જેવા ફૂલોની વાત કરવામાં આવી છે. આ બધા ફૂલો આપણી આસપાસ જોવા મળે છે. આ ઉપરાંત ગલગોટો, લીલી, ચમેલી, રાતરાણી જેવા ફૂલો પણ ઉગાડવામાં આવતા હોય છે. સરસ મજાની વાર્તા સાંભળવાની મજા આવી ગઈ ને? તો વાર્તા સાંભળવી તો તમને બધાને અને મને પણ ખૂબ જ ગમે છે. તો ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ. ચાલો બાળકો, અહીં તમને જે ચિત્ર જોવા મળે છે તે ચિત્ર તમારે ઓળખવાનું છે. બોલો તો આ શેનું ચિત્ર છે? એને તો તમે સારી રીતે ઓળખો છો. હા, કેવા ફટાફટ બોલી ગયા. શું છે? પૈસા. અહીં મૂળાક્ષર પ છે. પને આ શું કરેલું છે જુઓ, આ દેખાય છે ને? આ શું કરેલું છે? તમે આવી એક માત્રા તો અગાઉ શીખી ગયા છો, તો આજે આપણે આવી નવી બે માત્રા શીખવાની છે. તો આ પૈસા, તો પૈસા જ્યારે લખવાનું હોય છે ત્યારે આપણે આવી રીતે પને બે માત્રા કરવા પડે છે. તો પૈસા, તો અહીં આપણે પને બે માત્રા કરીશું તો તેને શું ઓળખીશું? પૈ. અને એને શું બોલીશું આપણે? પૈ. ચાલો હવે અહીં શેનું ચિત્ર છે? સરસ, સૈનિક. તો સૈનિક લખવું હોય છે ત્યારે આપણે આવી રીતે આ સ મૂળાક્ષર છે ને તેના આવા બે માત્રા કરવા પડે છે. તો શું બોલાશે? સૈનિક. અહીં સૈનિકનું ચિત્ર છે, અહીં સૈનિક લખેલું છે. તો સ ને આપણે જ્યારે આવી રીતે બે માત્રા કરીએ ત્યારે તેને શું વંચાય છે? સૈ. આપણે સ ને બે માત્રા કરીશું ત્યારે તેને શું ઓળખીશું? સૈ. હવે તમને શેનું ચિત્ર દેખાય છે? બોલો જોઈએ. હા, હાથી જેવું દેખાય છે ને, એને શું કહેવાય? ઐરાવત. શું કહેવાશે? ઐરાવત. તો ઐરાવત લખવું હોય તો આવી રીતે અને બે માત્રા કરવા પડે છે. તો ઐરાવત. તો અને જ્યારે આપણે આવી રીતે બે માત્રા કરીએ ત્યારે એને શું વાંચીશું? ઐ. અને બે માત્રા કરીશું તો શું વાંચીશું? ઐ. જુઓ હવે આ શેનું ચિત્ર છે? હા, વૈદ્યનું ચિત્ર છે. કશીક દવાઓ બનાવે છે ને, જુઓ આ બધી દવાઓની બોટલો મૂકી છે ને, આ એ જો આ ખલ લઈ અને દવાઓ બનાવે છે, એટલે એ કોણ છે? વૈદ. અત્યારે જે આપણે ડોક્ટર કહીએ છે, તો પહેલા આવા વૈદ દવા આપતા હતા, તો આને કહેવાય વૈદ. તો વૈદ જ્યારે લખવું હોય છે ત્યારે આપણે આવી રીતે વને બે માત્રા કરવા પડે છે. તો આપણે તેને શું ઓળખીશું? વૈ. તો વને બે માત્રા વૈ દ. તો અહીં ગોળમાં પણ આપણને વને બે માત્રા કર્યા છે. વને બે માત્રા કરીશું તો વને બે માત્રા વૈ. એટલે જ્યારે વને બે માત્રા કરીએ ત્યારે આપણે તેને શું ઓળખીશું? વૈ. અને તમારે પણ બોલવાનું છે. જુઓ બાળકો,
આજે આપણે મૂળાક્ષરનો પરિચય કેળવ્યો અને તેની સાથે બે માત્રા લગાડી તેને શું વંચાય તેનો પણ આપણે પરિચય કેળવ્યો. તો ચાલો હજુ આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ કયો મૂળાક્ષર છે? હવે તો તમે ઓળખી ગયા છો, સારી રીતે ઓળખો છો, તો આને શું કહેવાશે? બોલો બોલો, લ. આ કયો મૂળાક્ષર છે? ટ. આ કયો મૂળાક્ષર છે? બોલો તો ચ. સરસ, મોટેથી બોલવાનું. અને આ કયો મૂળાક્ષર છે? અરે વાહ, તમે તો ઝડપથી બોલી ગયા, ખ. તો હવે મૂળાક્ષરની સાથે આપણે માત્રા લગાડીને તેને શું વંચાય? લ મૂળાક્ષરને આપણે આવી રીતે બે માત્રા લગાડીએ તો તેને શું બોલીશું? લઈ. તઈ. શું બોલીશું? તઈ. તમે પણ મારી સાથે મોટેથી બોલજો, તઈ. ચઈ. બોલો, ચઈ. ખને બે માત્રા લગાડીશું તો ખઈ. શું બોલીશું? ખઈ. ચાલો બાળકો, આજે તમે વિચારતા હશો કે બેન શું લઈને આવ્યા છે, તો આજે હું તમારા માટે એક સરસ મજાની રમત લઈને આવી છું. રમત રમવી તો તમને ગમે છે ને, તો રમતનું નામ છે જાદુઈ ઠેલી. હવે આજે આપણે રમત કેવી રીતે રમવાની છે, તો કે જાદુઈ ઠેલીમાં શું છે તે આપણે જોવાનું છે. તેમાં મેં કેટલાક મૂળાક્ષરો મૂકેલા છે, તો એ મૂળાક્ષર તમારે ઓળખવાના છે અને તે મૂળાક્ષરથી બનતા શબ્દ બનાવવાના છે. તો ચાલો, રમત રમવા તૈયાર છો ને? તો ચાલો આપણે રમત રમીએ. જાદુઈ ઠેલી છે, એમાંથી આપણે જે મૂળાક્ષર નીકળે તે મૂળાક્ષર તમારે ઓળખવાનો. કયો મૂળાક્ષર છે ઓળખો તો. ઘણા બધા મૂળાક્ષરો તમે શીખી ગયા છો, તો આ કયો મૂળાક્ષર છે? બોલો. સરસ, દ. કયો મૂળાક્ષર છે? દ. તો દ પરથી શરૂ થતા તમારે બે શબ્દ બનાવવાના છે. તો ચાલો બનાવો, તો વિચારો તો કયા કયા શબ્દ બનશે. બરાબર, દવા. બીજો શબ્દ બોલો તો દરવાજો. દરવાજો હોય છે ને, તો દરવાજો. ચલો હવે આપણે જાદુઈ ઠેલીમાંથી બીજો મૂળાક્ષર કાઢીએ. કયો મૂળાક્ષર નીકળે છે? જુઓ, આ કયો મૂળાક્ષર છે? ર. તો ર પરથી આ શબ્દ બનાવો તો. સરસ, રજા. રજા કેટલું ઝડપથી યાદ આવી ગયું, રજા. અને બીજો બનાવો તો. સરસ, રકાબી. કયો શબ્દ? રકાબી. ચલો હવે આપણે પાછું આપણી જાદુઈ ઠેલીમાંથી મૂળાક્ષર કાઢીએ. કયો નીકળે છે? કયો મૂળાક્ષર છે? ઓળખી કાઢ્યા એમ ને, અ. કયો મૂળાક્ષર છે? અ. તો અ મૂળાક્ષરથી શરૂ થતા બે શબ્દ બનાવવાના છે. હા, કેટલા ઝડપથી બોલી ગયા, આગગાડી. અને બીજો અજગર. કયો શબ્દ બનશે? અજગર. ચાલો, કયો મૂળાક્ષર છે ઓળખો તો. આ તો તમે આજે જ શીખી ગયા છો, આ તો તમને યાદ જ હશે. કયો મૂળાક્ષર છે? બોલો જોઈએ, ચ. કયો મૂળાક્ષર છે? ચ. તો ચ થી શરૂ થતા શબ્દ બનાવો. અરે, કેટલા ઝડપથી તમે ચ થી શબ્દ બોલી ગયા, ચકલી. હા, આજે શીખી ગયા એટલે ફટાફટ યાદ આવી ગયું એમ ને તમને. તો કયો શબ્દ છે? ચકલી. હજુ તમે બીજો શબ્દ બનાવો તો. ચ પરથી શું યાદ આવે છે? ચણ. હા, ચકલી, ચણ. રમત રમવાની મજા આવી ને, તો તમે પણ આવી રીતે ઘરે મૂળાક્ષર નોટમાં લખીને ચિઠ્ઠી બનાવજો અને આવી રીતે તમે જાદુઈ ઠેલીની રમત રમજો. આજે આપણે લ, ટ, ચ અને ખ અને તેની સાથે સાથે આપણે બે માત્રાઓની ઓળખ કરી. તો તમારે એ મૂળાક્ષરો યાદ રાખવાના છે અને તમારે તેના ચિત્રો જ્યારે પણ જુઓ ત્યારે તમારે તે મૂળાક્ષરને યાદ કરવાના છે. અને વાલી મિત્રો, તમે પણ તમારા બાળકને આવા મૂળાક્ષરો નોટમાં લખી આપશો, જેથી બાળકો તેની પર આંગળી ફેરવવાની પણ પ્રવૃત્તિ કરે, જેથી તે મૂળાક્ષરોને સારી રીતે
ઓળખી શકે, મૂળાક્ષરોનો મહાવરો થાય તેવી પ્રવૃત્તિઓ કરાવતા રહેજો. ચાલો બાળકો, તો હવે આપણે આવતા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.